આજે આપણે વાત કરવાના છે લેક્ચર નંબર 6 જે ચેપ્ટર આપણો કન્ટિન્યુ ચાલે છે પોલિમર જેડબલી નીટ તો આજના લેક્ચર ની અંદર આપણે વાત કરવાની છે રબર હું ઓકે રબર અલગ અલગ રબર જોતા જવાના છે પહેલા વાત કરશું કુદરતી રબર થી ત્યારબાદ સંશ્લેષિત રબર તરફ આપણે દોરી જશું ઓકે તો શરૂઆત કરીએ કુદરતી રબર ની ઓકે તો આપણો આજનો ટોપિક पहला नंबर ना रबर नु एग्जांपल सस्तुन सारु कयो तो के कुदरती रबर अबे आजे कुदरती रबर छे ए आपणे कई रीते बनावसु तो कुदरती रबर नो बहुत सरस मजानो मोनोमर छे बराबर ए मोनोमर से आइसोप्रीन सु आइसोप्रीन आइसोप्रीन એટલે કે चार कार्बन आ रीते गोठवी देवाना ख्याल आवे छे ने पछी वन ऊपर डबल बॉन्ड थ्री ऊपर डबल बॉन्ड अने टू पोजीशन ऊपर एक मिथाइल ग्रुप जोड़ देना है तो इसको क्या बोलते हैं तो के आइसोप्रीन तो आ आइसोप्रीन बनी गयो भाई हवे आपणे शुं करवानुं तमे हाइड्रोजन तो टिंगाड़ी देशो ने चलो टिंगाड़ी दईए अहींया बे हाइड्रोजन અહીંયા પણ બે હાઇડ્રોજન બાકી ક્યાંય હાઇડ્રોજન ટીંગાડવાની જરૂર છે ઓકે એક બે યસ અહીંયા એક છે તો ચાલો અહીંયા એક હાઇડ્રોજન આપણે આપી દઈએ આ બાજુ લખો કે આ બાજુ હવે આ આઇસોપ્રીન એ કુદરતી રબરનો શું થયો તો કે મોનોમર યાદ રાખજો ખાસ ઓકે હવે આનું શું કરવાનું છે તો કે પોલિમરાઇઝેશન કરવાનું છે ખ્યાલ આવે છે આનું પોલિમરાઇઝેશન કરશું એટલે CH4 પોલી આઇસોપ્રીન બનશે તો આનું પોલી આઇસોપ્રીન બનાવવું છે તો આપણે શીખ્યા છે હંમેશા શું તો કે યોગશીલ પ્રક્રિયા કરવાની કે જ્યાં ડબલ બોન્ડ ત્યાં સિંગલ બોન્ડ ને સિંગલ બોન્ડ ત્યાં ડબલ બોન્ડ અને જોડતું જવાનું તો અહીંયા હું પોલિમરાઇઝેશન પ્રક્રિયા કરું કઈ પ્રક્રિયા પોલિમરાઇઝેશન પ્રક્રિયા સમજ પડશે હોમોપોલિમરાઇઝેશન પ્રક્રિયા થશે એક જ પ્રકારનો આઇસોપ્રીન એ મોનોમર છે અને એના અસંખ્ય અણુ જોડાઈને કુદરતી રબર ઓકે 1-4-6 અથવા તો CH4 પોલી આઇસોપ્રીન નું નિર્માણ થશે કઈ રીતે ભાઈ તો આને થોડુંક વ્યવસ્થિત અહીંયા હું લખીને તમને બતાવું કે આમાંથી કેવું બનાવશું આપણે તો કે આ બીજો કાર્બન આ ત્રીજો કાર્બન ઓકે અહીંયા આપણે હું આપી દેશું ડબલ બોન્ડ કારણ કે અહીંયા નથી ને અહીંયા શું કરી દેશું તો કે સિંગલ બોન્ડ ખ્યાલ આવે છે અહીંયા તો જેમ છે એમ મિથાઈલ રહેશે ઓકે આ બાજુ આપણે તો કે સિંગલ બોન્ડ કરી દઈએ આ હાઇડ્રોજન ને અહીંયા લખી દઈએ અહીંયા હું કરશું તો કે આ પ્રકારનું ગ્રુપ આપણે કરશું અને આપણે સિસ ફોર્મ ની અંદર અહીંયા બધું જ બનાવવું છે બરાબર તો એના માટે આપણે શું કરશું તો કે આ જે ગ્રુપ છે એમની અંદર અહીંયા આપણે 2 લખી દઈએ અને અહીંયા 3 લખી દઈએ બરાબર આ છે અને અહીંયા લખેલું છે ખ્યાલ આવે છે તો આ રીતે આપણે બનાવ્યું કે જ્યાં શું હતો તો કે ડબલ બોન્ડ હતો ત્યાં સિંગલ બોન્ડ હતો ત્યાં ડબલ બોન્ડ અને ડબલ બોન્ડ હતો ત્યાં સિંગલ બોન્ડ ખ્યાલ આવે છે એટલે આ ગ્રુપ અને આ ગ્રુપ આવા અણુ હજી જોડાશે કઈ રીતે જોડાશે તો કે સિમ્પલ છે હવે કે ફરીવાર પાછું એક આવું ગ્રુપ તમે બનાવી દો ઓકે આવું ગ્રુપ બનાવી દો એટલે આવી રીતના તમારે જોડવું પડશે તો અહીંયા C ડબલ બોન્ડ C ખ્યાલ આવે છે અહીંયા CH2 ફરીવાર પાછા જોડાશે આ હાઇડ્રોજન તો એજ ઇટ ઇઝ રહેશે ઓકે હવે આ કાર્બન તો કે અહીંયા શું જોડાશે તો કે CH2 ખ્યાલ આવે છે ને તો આ CH2 આ બંને અહીંયા જોડાઈ જાય કે ના જોડાઈ જાય તો કે જોડાઈ જાય તમને વાંધો નથી મને વાંધો નથી ઓકે ના મિથાઈલ ગ્રુપ તો જેમ છે એમનું એમ ખ્યાલ આવે છે એ જ રીતે પાછો આ બાજુ તમે જોડી શકો ખ્યાલ આવે છે અહીંયા તમે જોડી શકો તો આ રીતે તમે જોડતા જાઓ એટલે શું બનશે તો કે આ જે ગ્રુપ છે તો 1-2-3-4 ખ્યાલ આવે છે ને કેટલા કાર્બન વાળો કન્ટિન્યુઅસ આ જે આવર્તનીય એકમ છે દેખાય છે ને આ ઓકે આનો n ટાઈમ અહીંયા લખી શકું કેમ તો કે આનો n અણુ લો સમજ પડે છે તમને તમે એક્ઝેક્ટલી સમજો છો ઓકે તો ઉપરની તરફ અહીંયા એક બાજુ ઉપર હશે અહીંયા એક બાજુ ઉપર હશે બરાબર બંને બાજુ આવા ગ્રુપ ટીંગાડેલા છે તો આને શું કહી શકો તમે તો કે સિસ કહી શકો ઓકે સિસ
वन ऊपर एक जोड़ी देवानुं छे ने फोर नंबर आ वन नंबर नो कार्बन टू नंबर थ्री नंबर अने फोर नंबर आ बाजू आने जेम ज एक ग्रुप जोड़ायेलो छे ख्याल आवे छे आ बाजू जोड़ायेलो छे तो सीस वन फोर शुं थशे सीस वन फोर घणा बधा छे एटले पोली शुं थशे तो के आइसो जोड़ायेलो छे अहीं शुं हशे भाई तो के हाइड्रोजन हशे अहीं शुं हशे भाई तो के CH2 अहीं शुं हशे CH3 आवी रीतना जोड़ायेलो छे बराबर बंने ऊपर तरफ जोड़ायेला छे ख्याल आवे छे एवुं जरूरी नथी अहीं आने हुं अहीं लखी शकुं तो थोड़क व्यवस्थित थाय एटले अहींया जोड़ो तो अहींया 2 करवाना ने अहींया 3 करवाना अहींया जोड़ी दो तो आ रीतना એટલે એક જ બાજુ છે દેખાય છે ને એટલે એને હું કહેવાય સીસ જો વિરુદ્ધ બાજુ હોત તો ટ્રાન્સ થાત એટલે આ સીસ 1 4 પોલી આઇસોપ્રીન इसको बोलते हैं કુદરતી રબર તો આ કુદરતી રબર તમે એક્ઝેક્ટલી સમજી ગયા હવે વાત કરવાની છે આમના આપણે ગુણધર્મની ઓકે તો આથી અહીંયા આવ્યું હે ને યસ તો આમના ગુણધર્મ અહીંયા આપણે લખીએ गुणधर्म तो पहली बात तो ये के आ कुदरती पॉलीमर छे आमा कोई नहीं मानतो कुदरती पॉलीमर छे कुदरती रीते मळे छे जेने आपणे बनावता नथी ख्याल आवे स्प्रिंग नी माफक स्प्रिंग नी माफक ओके खेंचाई सके छे स्प्रिंग नी माफक हुं करी सके तो के खेंचाई सके ओके जेना कारणे ए सारो एवो स्थिति સ્થાપકતાનો ગુણધર્મ ધરાવે બરાબર સારો એવો એ સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવે છે ખ્યાલ આવે છે તમને ઓકે તો એને સ્પ્રિંગની મારફત ખેંચી શકીએ છીએ સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ગુણ ધરાવે છે હવે અહીંયા આપણે વાત કરવાની છે કે 373 કેટલું તો કે સોરી 273 કેલ્વિન થી 335 273 केल्विन थी 335 केल्विन 273 એટલે 0 અંશ સેલ્સિયસ થાય 0 થી સ્ટાર્ટ કરવાનું ખ્યાલ આવે છે ને ઓકે તો 273 થી 335 કેલ્વિન સુધીના તાપમાનના ગાળાની અંદર ગુડ ઓકે રબર ઇઝ રબર રબર જ રહે ખ્યાલ આવે છે પણ આના કરતા જો તાપમાન તમે નીચું લઈ જાઓ ઓકે હિમાલયની અંદર જો કુદરતી રબરને લઈ જાઓ તો જનરલી તાપમાન 0 અંશ સેલ્સિયસ કરતા નીચું હોય તો રબર રબર ના રહેતા હું બની જાય એકદમ બરડ કોઈ પદાર્થ બની જાય બરાબર તો આનાથી નીચા તાપમાને યાને કે 273 થી નીચા તાપમાને કુદરતી રબર બરડતાનો ગુણધર્મ ધરાવે છે એટલે બટકી જાય એ સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ એમાંથી રિમૂવ થઈ જાય અને આના કરતા જો વધારે તમે તાપમાન આપો થી ઓછા તાપમાને આ જે કુદરતી રબર હોય એ કુદરતી રબરની અંદર નરમાઈપણાનો ગુણધર્મ આવે યાની કે એ નરમ બને છે ખ્યાલ આવે છે ને તમને આપણે જનરલી ઉનાળાની અંદર કોઈ પણ વસ્તુને રબર બેન્ડ મારી હોય તો એ જનરલી કેવી થઈ જાય પીગળી જાય ખ્યાલ આવે છે ને એ આ ગુણધર્મ અહીંયા જોવા મળે બહુ વધારે તાપમાન છે નહીં ઓકે આમાંથી 273 તમે બાદ કરો એટલે અંશ સેલ્સિયસ ની અંદર આવશે કેમ આ 0 અંશ સેલ્સિયસ છે એ રીતે એના પછીનો જે આપણે ગુણધર્મ જોઈએ તો એ છે પાણીનું શોષણ કરવાની ખૂબ જ ઊંચી ક્ષમતા ધરાવે છે બરાબર પાણીના શોષણ કરવા માટેની ખૂબ જ ઊંચી ક્ષમતા ધરાવે છે બરાબર આ કુદરતી રબર એ પાણીના શોષણ કરવા માટે ખૂબ જ ઊંચી ક્ષમતા ધરાવે છે એ બિન ધ્રુવીય પ્રશ્ન થાય કે બિન ધ્રુવીય એટલે શું તો કે બિન ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય છે પાણીમાં દ્રાવ્ય નથી થતા પાણી એ ધ્રુવીય છે તો આ બિન ધ્રુવીય અને અધ્રુવીય પણ તમે કહી શકો અથવા તો એની જગ્યાએ લખી શકો કે કાર્બનિક પદાર્થો અથવા તો કાર્બનિક દ્રાવકો બેન્ઝીન કાર્બન ટેટ્રાક્લોરાઇડ ઇથર વગેરે ઓકે તો આ કાર્બનિક પદાર્થોની અંદર કુદરતી રબર છે એ દ્રાવ્ય થાય છે એના પછી આપણે વાત કરીએ તો ઓક્સિડેશન કરતા ના હુમલાનો આ પ્રતિકાર કરી શકતો નથી બરાબર તો ઓક્સિડેશન કરતાના
हुमला प्रत्यय प्रतिकार करतो नथी अथवा तो बिन प्रतिकारक छे बराबर ऑक्सीडेशन करता आना ऊपर हुमलो करी ले तो करवा दे ओके कई वांधो नहीं आनु रिड्यूस करी नाखे रबर ने रबर देवा दे ने तो ए कई करी सकतो नथी केम तो के एनी एटली बधी ताकत छे नहीं हवे बात करिए आमना उपयोगोनी भाई उपयोगोमां तो हुं रबर ना उपयोग बधा जाणो छो बराबर एक तो रबर बनावा माटे रबर बेन्ड अने हाथना मोजा बस एटली वस्तु याद राखवानी छे रबर उद्योग नी अंदर रबर बेन्ड ओके अने हाथना मोजा रबर ना आवे ने पहला इलेक्ट्रिशियन होय ए एना ऊपर पहेरीने बधुं काम करता होय એના માટે ઓકે આ વાત થઈ કુદરતી રબર ની ખાસ યાદ રાખજો એમનો મોનોમર છે આઇસોપ્રીન આઇસોપ્રીન માંથી સીસ 14 પોલી આઇસોપ્રીન ટ્રાન્સ પણ તમે બનાવી શકો એક બાજુ તો સીસ ને વિરુદ્ધ બાજુ તો ટ્રાન્સ પણ આવે છે કુદરતી રબર સીસ 14 પોલી આઇસોપ્રીન હા એના ગુણધર્મ આ ખાસ યાદ રાખજો 0 અંશ સેલ્સિયસ બરાબર અહીંયા 235 માંથી 273 તમે બાદ કરી નાખો તો કેટલા વધે તો કે 2 અહીંયા 13 માંથી 7 જાય એટલે 6 વધે બરાબર અહીંયા 0 એટલે 62 અંશ સેલ્સિયસ એટલાથી ઊંચું તાપમાન અને અહીંયા આપણે વાત કરીએ તો 0 અંશ સેલ્સિયસ બરાબર આ તાપમાનની વચ્ચે સારું એવું રબર કામ કરીએ કે આનાથી ઊંચું નરમ બની જાય આનાથી નીચે બરડ બની જાય ઓકે તો એ તમને યાદ રહી જાય એવું જ છે લખી નાખો ક્યાં મગજમાં તો હવે આપણે વાત કરીએ સેની સેકન્ડ નંબરના રબરની આ જે કુદરતી રબર હતો એમની અંદર ઘણા પ્રકારની આપણને તકલીફ પડતી હતી બરાબર એના ભૌતિક ગુણધર્મ એ ઠીક હતા નહીં ઓકે નરમ બની જાય બરડ બની જાય ઓક્સિડેશન કરતા પ્રત્યે પ્રક્રિયા કરી લે આ ઉપરાંત આપણે વાત કરીએ તો પાણીનું શોષણ કરી લે તો પચપચ થવા મળે અને આવું રબર આપણને પોસાય નહીં કોસ્ટલી પડે ખ્યાલ આવે છે ને તો એમાં ભવ્ય સુધારો કરવામાં આવ્યો અને કુદરતી રબરના ભૌતિક ગુણધર્મની અંદર સુધારો કરવાની પ્રક્રિયાને વલ્કેનાઇઝેશન પ્રક્રિયા કહેવામાં આવે તો હવે આપણે કયા રબરની વાત કરવાના છીએ તો કે વલ્કે શું વલ્કેનાઇઝ રબર તો આ રબર ની વાત કરવાના એકદમ સિમ્પલ છે ભાઈ ખ્યાલ આવે છે કઈ રીતે કુદરતી રબર આપણને ખબર છે યસ હું તો કે સીસ 14 પોલી આઇસોપ્રીન ઓકે આને જ આપણે પકડવાનું છે પણ અહીંયા સમજૂતી માટે માત્ર આપણે એના બે જણું લેશું અને એના દ્વારા તમને સમજાવી દઈએ ઓકે તો આઇસોપ્રીન આપણે લઈ લઈએ ચાલો કેટલા કાર્બન 4 કાર્બન બે અણુ લેવાના છે અહીંયા કેટલા કાર્બન 4 કાર્બન બીજા ઉપર શું છે ભાઈ એક મિથાઇલ ગ્રુપ બીજા ઉપર શું છે ભાઈ એક મિથાઇલ ગ્રુપ અન્ડરસ્ટેન્ડ ખ્યાલ આવે છે અહીંયા શું આપી દેશું ડબલ બોન્ડ અહીંયા શું આપી દેશું ડબલ બોન્ડ ઓકે એટલો ખ્યાલ આવે છે યસ એટલો આપણને ખ્યાલ આવી ગયો અહીંયા આપણે શું આપશું તો કે CH2 અહીંયા હું આપશું CH2 અહીંયા હું આપશું CH2 અહીંયા હું આપશું CH2 કારણ કે આમ શૃંખલા હશે ને ભાઈ આખે આખે યસ ગુડ હવે શું કરવાનું તો કે 1 2 3 4 1 2 3 4 આ 2 અને 3 નંબરનો કાર્બન છે ને એમની વચ્ચે ડબલ બોન્ડ દેખાય છે દેખાય છે આ ડબલ બોન્ડ તોડી નાખવાનો અને અહીંયા સલ્ફર ઘુસાવી દેવાનો શું કરી દેવાનો સલ્ફર ઘુસાવી દેવાનો તો એ હો ગયા કે આ કુદરતી રબર કા વલ્કેનાઇઝેશન યાની કે વલ્કેનાઇઝ રબર બની ગયું સિમ્પલ 2 અને 3 ઉપર ડબલ બોન્ડ કો તોડ દો દો સલ્ફર કો ઘુસા દો ઓકે ઓકે તો આ આપણને ખબર પડી ગઈ આવા અસંખ્ય અણુ આવી રીતના એન ટાઈમ હશે એટલે વલ્કેનાઇઝ રબર બની જશે ઇન્સર્ટ સલ્ફર આમની અંદર આપણે એડ કરવાનો છે બરાબર તો અહીંયા લખી શકાય શું તો કે કુદરતી રબર પ્લસ સલ્ફર આ દરમિયાન તાપમાન થોડું હાઈ લઈ જવાનું છે કેટલું તાપમાન લઈ જવાનું છે તો કે સિમ્પલ ભાઈ 373 થી 415 373 થી 415 કેલ્વિન
तापमान आपणे लई जवानुं छे। ओके, आ प्रक्रिया थोड़ीक धीमी छे, प्रक्रियाने फास्ट करवा माटे अहींया उद्दीपक वापरशुं झिंक ऑक्साइड। शुं? तो के ZnO, झिंक नो ऑक्साइड, कुदरती लबर प्लस सल्फर एटलो तापमान, झिंक नो ऑक्साइड। प्रक्रिया फास्ट थशे, प्रोडक्ट अहींया छे। शुं? तो के वल्केनाइज रबर। आ प्रक्रियाने શું કહેવામાં આવે? તો કે કુદરતી રબરનું વલ્કેનાઇઝેશન, યાની કે કુદરતી રબરના ભૌતિક ગુણધર્મમાં સુધારો કરવાની ઘટનાને ઓકે શું કહેવામાં આવે? રબરનું વલ્કેનાઇઝેશન। વ્યાખ્યા ઉપર આપણે જશું નહીં, ઓકે તમને આવડે છે। એના પછી વાત કરીએ આપણે આમના ગુણધર્મની, સેમ ગુણધર્મ આના કોના જેવા? તો કે કુદરતી રબર જેવા, પણ એના કરતા વિરુદ્ધ, કારણ કે એના બધા જ ગુણધર્મ કેવા હતા? તો કે બરાબર હતા, અને આનો પહેલો જ ગુણધર્મ ખૂબ જ ઊંચી સ્થિતિસ્થાપકતા ધરાવે છે, ખૂબ જ ઊંચી સ્થિતિસ્થાપકતા ધરાવે છે, ખ્યાલ આવે છે? ઓકે, આ જે નીચા તાપમાને, નીચા તાપમાને જે બરડ બને છે એ અહીંયા બરડ બનતા નથી। ઓકે, ઊંચા તાપમાને કુદરતી રબર શું થાય છે? તો કે નરમ બને છે, જે અહીંયા નરમ પણ બનતું નથી। ખ્યાલ આવે છે તમને? આ બે ગુણધર્મ અહીંયા જોવા મળે છે। એના પછી ત્રણ નંબરના ગુણધર્મની આપણે વાત કરીએ તો આ જે છે એ કાર્બનિક, ઓકે કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય થતો નથી। ઓકે, પેલું જે કાર્બનિક દ્રાવક છે એની અંદર દ્રાવ્ય થઈ જાય, આ દ્રાવ્ય થતો નથી। બેન્ઝીન, ઓકે કાર્બન ટેટ્રાફ્લોરાઇડ, ઇથર વગેરેમાં દ્રાવ્ય થશે નહીં, યાની કે આ બિન ધ્રુવ્ય અથવા અધ્રુવ્ય દ્રાવકમાં પણ દ્રાવ્ય થતો નથી, પેલો થઈ જાય છે। ઓકે, ફોર્થ નંબરનો પોઈન્ટ એ છે કે પાણી શોષવાની ક્ષમતા ખૂબ જ ઓછી જોવા મળે છે, ત્યાં એકદમ વધારે જોવા મળે છે, અહીંયા પાણી ખેંચાવાની ક્ષમતા ખૂબ જ ઓછી જોવા મળે છે। અને પાંચ નંબરનો પોઈન્ટ સસ્તો અંજાર, શું? તો કે ઓક્સિડેશન કરતા પ્રત્યે શું કરે છે? તો કે એમનો પ્રતિકાર કરે છે, ઓક્સિડેશન કરતાનો પ્રતિકાર કરે છે, બરાબર, પ્રક્રિયા થવા દેતો નથી, આનું ઓક્સિડેશન થશે નહીં। તો આ જે કુદરતી રબર હતા એના કરતા વિરુદ્ધ ગુણધર્મ જોવા મળે છે। હમણાં આપણે સ્લાઇડ ઉપર આ બંનેનો તફાવત આપશું એટલે તમને વધારે ખ્યાલ આવશે બંનેનો તફાવત। ઓકે, હવે આના જોઈ લઈએ ઉપયોગો। મિત્રો, ઘણીવાર આના ઉપયોગો પૂછાતા હોય છે, સિમ્પલ બે જ ઉપયોગો છે, એક 5% સલ્ફર અને એક 30% સલ્ફર। જો 5% સલ્ફર હોય તો આવા વલ્કેનાઇઝ રબરનો ઉપયોગ ટાયર, શું? ટાયર ઉદ્યોગની અંદર થાય। આગળ નાઇટ્રોજનમાં, ઓકે સોરી, નાયલોન છે, નાઇટ્રોજન આવડી ગયું, યસ, ટાયર ઉદ્યોગની અંદર થશે, સમજ પડે છે ને? કે 5% સલ્ફર વાળા વલ્કેનાઇઝ રબરનો ઉપયોગ ટાયર ઉદ્યોગની અંદર તમે કરો છો, અને જો એમાં સલ્ફરનું પ્રમાણ 30% ઉમેરી દેવામાં આવે તો એવા રબરની વાત કરીએ તો એ રબર બેટરી જોઈને ભાઈ, બેટરી, તો બેટરીના આવરણ બનાવવા માટે, ઓકે આવી સરસ મજાની બેટરી હશે, યસ, આ બેટરી, તો આ બેટરીમાં આવી રીતના અહીંયા છે, તો આના જે રબરના આવરણ હોય ને, બરાબર, આ બધા જ એ બનાવવાની અંદર આ 30% સલ્ફર વાળો વલ્કેનાઇઝ રબર વાપરવામાં આવે। તમે એટલું સમજી ગયા, બસ અહીંયા એટલું છે, બીજું કંઈ યાદ રાખવાનું નથી। હવે જુઓ તમે આમનો તફાવત અને આને મગજમાં ચાપી દો। તો હવે આપણે વાત કરીએ ત્રીજા નંબરના રબરની, જેમની અંદર આવશે સંશ્લેષિત રબર। પહેલા આપણે જોયું કુદરતી રબર, ત્યારબાદ જોયું અર્ધ સંશ્લેષિત રબર, યાની કે વલ્કેનાઇઝ રબર, અને હવે ત્રીજા નંબરથી આપણે જોશું કયા રબર? તો કે સંશ્લેષિત રબર, જેને સંપૂર્ણ રીતે આપણે પ્રયોગશાળાની અંદર બનાવેલા છે। ઓકે, તો આ જે રબર છે એ છે આપણું કયું? તો કે નિયોપ્રિન, ઓકે નિયોપ્રિન, નિયોપ્રિન શેમાંથી બનાવશું? તો કે એનો મોનોમર છે ક્લોરોપ્રિન,
ક્લોરોપિન એટલે શું? તો કે આપણે વાત કરી એમ કે આ જે સંશ્લેષિત રબર છે એ કુદરતી રબર કરતા બે ગણી વધારે ખેંચાણ ક્ષમતા ધરાવે, આ ઉપરાંત એના કરતા વધારે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ પણ ધરાવે અને અન્ય ભૌતિક ગુણધર્મની અંદર ઘણો બધો ફેરફાર મજબૂત આ રબર આપણને જોવા મળે છે. એટલે કુદરતી રબરની અવેજીની અંદર આ બધા જ રબર આપણે યોગ્ય જગ્યાએ ઉપયોગ લઈએ છીએ. જનરલી આ બધા જ સંશ્લેષિત રબરની અંદર મુખ્ય ઘટક હશે કયો? તો કે બ્યુટા 1,3-ડાઈન. હમણાં શું છે બ્યુટા 1,3-ડાઈન? એ અહીંયા હમણાં તમને ખબર પડી જશે, બરાબર. તો એની આપણે વાત અહીંયા કરવાની છે. તો શરૂઆત કરીએ આપણે શેની? તો કે નિયોપ્રિનની. નિયોપ્રિનનો મોનોમર છે ક્લોરોપિન, યાદ રાખજો. અને ક્લોરોપિન શેમાંથી બનશે? તો કે 4 કાર્બન. ઓકે, બ્યુટા 1,3-ડાઈન. તો આ 1 નંબર 2 નંબર 3 નંબર અને 4 નંબર, બરાબર. તો 1 ઉપર ડબલ બોન્ડ છે અને 3 નંબર ઉપર ડબલ બોન્ડ છે, બાકી બધે જ હાઇડ્રોજન ટીંગાળી દઈએ. ઓકે, અહીંયા એક હાઇડ્રોજન આવશે, અહીંયા એક હાઇડ્રોજન આવશે, સમજ પડે છે. હવે 2 નંબરના કાર્બન માંથી હાઇડ્રોજનની જગ્યાએ આપણે કોને ટીંગાળવાનો છે? ક્લોરિનને. તો આને શું કહેશો? 2 ક્લોરો બ્યુટા 1,3-ડાઈના. ખ્યાલ આવે છે ને? 2 છે એટલે ડાય અને ઇન લાગશે એટલે ડાઈન. આ છે આપણો મોનોમર ક્લોરોપિન. કોનો મોનોમર છે? તો કે નિયોપ્રિનનો. હવે આ પોલીક્લોરોપ્રિન હશે જેને આપણે શું કહી દેશું? નિયોપ્રિન. શેના વડે પ્રક્રિયા કરશું? તો કે મુક્તમૂલક હોમો પોલીમરાઇઝેશન પ્રક્રિયા થશે. ખ્યાલ આવે છે ને? અને સિમ્પલ પ્રક્રિયા છે, જ્યાં સિંગલ બોન્ડ છે ત્યાં ડબલ બોન્ડ અને ડબલ બોન્ડ છે ત્યાં સિંગલ બોન્ડ. તો પેલા શું છે ભાઈ? તો કે CH2 સિંગલ બોન્ડ, કાર્બન ક્લોરિન એજ ઇટ ઇઝ રહેશે, ડબલ બોન્ડ. ખ્યાલ આવે છે? અહીંયા શું થશે? તો કે CH, અહીંયા સિંગલ બોન્ડ, અહીંયા શું થશે? CH2. અને બંને બાજુથી બ્રેકેટ ક્લોઝ કરશું, આ આપણો શું બની ગયો? તો કે નિયોપ્રિન. તમે સમજી ગયા? ઓકે, કાર્બનની સંયોજકતા બધે જ કમ્પ્લીટ છે ને? ઓકે, ડબલ બોન્ડ નો સિંગલ બોન્ડ, સિંગલ બોન્ડ નો ડબલ બોન્ડ, જે આપણે જોયું. ઓકે, હવે આના ગુણધર્મની આપણે વાત કરીએ પહેલા. તો આના ગુણધર્મની અંદર પહેલા આ જે છે એ સંશ્લેષિત વર્ગનો પોલિમર છે. ઓકે, સંશ્લેષિત વર્ગનો આ પોલિમર છે. એના આગળ આપણે નેક્સ્ટ વાત કરીએ તો વનસ્પતિ તેલ. ઓકે, વનસ્પતિ તેલ અને ખનિજ તેલ પ્રત્યે પ્રતિરોધકતા દાખવે છે, બરાબર. એની બહુ વધારે અહીંયા અસર થતી નથી આ રબર પર. ઓકે, બસ આના બે જ ગુણધર્મ છે. હવે વાત કરીએ આના ઉપયોગોની, ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આમના ઉપયોગો. પહેલો જ ઉપયોગ છે કન્વેયર બેલ્ટમાં, બરાબર. કન્વેયર બેલ્ટની અંદર જનરલી આ રબરનો ઉપયોગ થતો હોય છે. એના પછી આપણે વાત કરીએ તો બીજું આનું છે હોસ પાઇપ. હોસ પાઇપ ગાર્ડનની અંદર પહેલો પાણી ચાટતો હોય ને, એના ફુવારા હોય, ત્યાંથી જે પાણી લઈ આવવાની જે પાઇપ હોય એને હોસ પાઇપ, હોસ પાઇપ ની અંદર એમનો ઉપયોગ થાય. ઓકે, ત્રીજા નંબર ઉપર આવે છે એ છે ગાસ્કેટ. શું? તો કે ગાસ્કેટ, જે તમે જાણો છો. ઓકે, કોઈ પણ વસ્તુને અલગ કરવા માટે અથવા તો ઉપરની વસ્તુને ભરવા માટે નીચેની વસ્તુથી અલગ, જેને ગાસ્કેટ આપણે કહીએ. 4 નંબર ઉપર આવે છે સાપકામ ના રોલરની બનાવટ માટે. જેવી રીતના કન્વેયર બેલ્ટ પેલો ચુંબકીય અલગીકરણ પદ્ધતિ આવે, જેનો જે રબરનો બેલ્ટ આવે એ જ ટાઈપ, બરાબર, સાપકામના રોલર. અને 5 નંબર આપણે વાત કરશું અવાહક પદાર્થ તરીકે આનો આપણે ઉપયોગ કરીએ છીએ. બસ એટલી માહિતી છે, બીજું કઈ અહીંયા એક્સ્ટ્રા યાદ રાખવાનું રહેતું છે ને? તો ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? ઓકે, ચાપી મારો. તો હવે આપણે વાત કરીએ, ઓકે, 4th નંબરના રબરની, જે પણ સંશ્લેષિત રબર વર્ગનો પોલિમર છે એમની અંદર આવશે નાઇટ્રાઇલ રબર. નાઇટ્રાઇલ રબર,
જેને આપણે બુના એન પણ કહીએ છીએ, જેને આપણે નાઇટ્રાઇલ બ્યુટાઇલ રબર આવું પણ ઘણી વાર આપણે કહીએ છીએ. એટલે આ ત્રણ નામ એના છે, નાઇટ્રાઇલ રબર, બ્યુના એન, નાઇટ્રાઇલ બ્યુટાઇલ રબર, આ નામ એને જનરલી કહેવામાં આવે. તો નાઇટ્રાઇલ રબર અથવા તો બ્યુટાઇલ તો હશે જ. ઓકે, તો બ્યુટા 1,3-dien ની સાથે આપણે એક્રિલો નાઇટ્રાઇલ લેવાનું છે, જે આગળ આપણે પોલિમર બનાવ્યો હતો, ખ્યાલ આવે છે ને, જેને તમે વિનાઇલ સાયનાઇડ કહો છો. ઓકે, તો જોઈએ આપણે કે 1, 2, 3, 4 કાર્બન અહીંયા ડબલ બોન્ડ 1 ઉપર અને 3 ઉપર ડબલ બોન્ડ, એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા. આ આવશે તો કે બ્યુટા 1,3-dien. બ્યુટા 1,3-dien એક મોનોમર રહેશે આપણો, જેના એન અણુ લેશું. બીજો એન અણુ આપણે લેશું જે હશે આપણો, ઓકે, CH2 અને અહીંયા આપણે આપશું શું, તો કે CN આપશું, તો કે અહીંયા રહેશે, યસ, CH2 રહેશે, અહીંયા એક H રહેશે. રેડી? તો આ છે આપણું વિનાઇલ સાયનાઇડ, અથવા તો જેને પાન કહો છો, બરાબર, એક્રિલો નાઇટ્રાઇલ, પાન તો આનો પોલિમર હશે એને કહેશો. વિનાઇલ સાયનાઇડ નું બ્યુટા 1,3-dien સાથે પ્રક્રિયા તમે કરશો. કઈ પ્રક્રિયા કરશો? ખાસ યાદ રાખવાનું છે, બે છે એટલે પેરોક્સાઇડ ઉદ્દીપક, આવી રીતના યાદ રાખીએ, કઈ પેર, બરાબર, પેરોક્સાઇડ ઉદ્દીપક ની હાજરીમાં શું થશે? કો પોલિમરાઇઝેશન પ્રક્રિયા થશે, બરાબર. તો કો યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા થતી જોવા મળશે. જ્યાં સિંગલ બોન્ડ છે ત્યાં ડબલ બોન્ડ, ને ડબલ બોન્ડ છે ત્યાં સિંગલ બોન્ડ, જોડી દો, બ્રેકેટ ક્લોઝ કરો, કામ તમામ. ઓકે, શું કરશો? તો કે CH2 સિંગલ બોન્ડ, CH ડબલ બોન્ડ થઈ જશે, CS સિંગલ બોન્ડ થઈ જશે, CH2 આ જોડાઈ જશે, દેખાય છે ને? ઓકે, કેવી રીતના જોડશો? તો કે અહીંયા CH2 સિંગલ બોન્ડ થઈ જશે, CH અહીંયા CN થઈ જશે. ઓકે, આવી રીતના તમે કરી દો બ્રેકેટ ક્લોઝ. આવા અસંખ્ય અણુની હરોળ તમને જોવા મળવાની છે, ખ્યાલ આવે છે? આ આપણો બની ગયો શું? તો કે નાઇટ્રાઇલ રબર, અથવા તો એને શું કહેશો, નાઇટ્રાઇલ બ્યુટાડાઇ રબર કહેવામાં આવે, અથવા તો તેને બુના એન પણ કહેવામાં આવે છે. બ્યુટાઇલ નાઇટ્રાઇલ રબર, બ્યુના એન, સમજ પડી ગઈ? ઓકે, હવે વાત કરીએ શું, તો કે આમના ગુણધર્મની. આમના ગુણધર્મ એકદમ સિમ્પલ છે ભાઈ. પહેલો જ ગુણધર્મ શું આવશે? તો કે યોગશીલ, કો યોગશીલ પોલિમર છે, ખ્યાલ આવે છે ને? બીજો અહીંયા કઈ આવવાનું છે નહીં. તો આપણે મુખ્ય વાત કરીએ, ઉંજણ તેલ અને કાર્બનિક સંયોજનો જે આવે, બરાબર, યાની કે કાર્બનિક દ્રાવક પ્રત્યે ઉચ્ચી પ્રતિકારકતા જોવા મળે છે, બરાબર. એની સાથે જનરલી પ્રક્રિયા કરતો નથી, એની કોઈ અસર થતી નથી, અથવા તો તમે ઓછી અવરોધકતા શબ્દ પણ વાપરી શકો, બરાબર. તો પ્રતિ અવરોધકતા જોવા મળે છે, જેની કોઈ અસર અહીંયા થતી નથી. અને ખાસ આ સેકન્ડ યાદ રાખવાનું છે, ઓકે, જે પેટ્રોલ હોય છે, પેટ્રોલ સાથે આ રબર કોઈ પ્રક્રિયા કરતા નથી, ખ્યાલ આવે છે ને? એના જ ઉપરથી એમના જોઈએ ઉપયોગો. પહેલો ઉપયોગ બહુ સરસ મજાનો છે, બરાબર, ઓઇલ સીલ માલુમ છે ને? ઓઇલ ભરવાના ટાંકા આવે ને, એમાં જે સીલ મારવામાં આવે, એની અંદર જે રબર હશે એ જનરલી આ રબર હશે. બીજો વાત કરીએ તો, આગળ વાત કરીએ, એમ હોસ પાઇપ ની અંદર પણ આમનો ઉપયોગ થાય છે, બરાબર, હોસ પાઇપ. ઓકે, આ ઉપરાંત ત્રીજા નંબર ઉપર વાત કરે પેટ્રોલ ટાંકીના આવરણ માટે, બરાબર, પેટ્રોલની ટાંકીના આવરણ માટે, બરાબર, હોય છે હોસ પાઇપ પેટ્રોલની ટાંકીના આવરણની અંદર
नाइट्राइल रबर नो यूज थाय छे, याद रही जाए एवं एकदम सीम्पल छे, बराबर। शू तो के ब्यूटा 1,3-dien प्लस विनाइल साइनाइड, अथवा तो आने कहेवाय एक्रिलो नाइट्राइल। ओके, एमनी प्रक्रिया तमे करो ने तमारुं काम शुं थई जाय, तमाम थई जाय, आना उपरथी नाइट्राइल अने आना उपरथी ब्यूटा डाय। ओके, एटले के नाइट्राइल ब्यूटा डाय रबर, एटले तमारुं काम थई जाय। ओके, लखी नाखो। ओके, तो आपणे जोईए 5 नंबर नो संश्लेषित रबर, खूब ज मोस्ट इम्पोर्टंट छे। आमनु नाम छे SBR, ओळखी जाओ। अगर NBR हतुं, अहींया SBR, S बोले तो स्टायरीन ब्यूटाडाइल रबर, अने आनु बीजुं नाम सरस मजानुं छे, એ છે બુના એસ, પેલું બુના એન હતું નાઇટ્રાઇલ રબર। ઓકે, આ સ્ટાયરીન રબર પણ આને કહેવાય છે। ઓકે, તો આની આપણે વાત કરીએ, અહીંયા જે વાત કરવાની છે એ બે રીતે આપણે વાત કરવાની, આની બે અલગ અલગ પદ્ધતિથી આપણે બનાવી શકીએ, બરાબર। તો બે પદ્ધતિની અંદર આપણે અહીંયા વાત કરીએ તો મેથડ તો આખી એક જ છે બંને માટે, બરાબર, પણ અહીંયા થોડી ઘણી જે રીત છે એ ડિફરન્ટ પ્રકારની જોવા મળે। કે એક તો નીચા દબાણે આપણે બ્યુના એસ બનાવશું અને બીજું ઊંચા દબાણે આપણે શું બનાવશું, તો કે બ્યુના એસ બનાવશું, ખ્યાલ આવે છે। હવે જે નીચા દબાણે હશે એ મુક્ત મૂલક ક્રિયાવિધિને ફોલો કરશે, અને ઊંચા દબાણે જે હશે એ આયનીય ઓકે આયનીય યોગશીલ ક્રિયાવિધિને ફોલો કરશે। હવે આપણે જોઈએ તો આ જે મુક્ત મૂલક અને નીચા દબાણે બ્યુના એસ બનાવશું એમની અંદર આલ્કાઇલ મર કેપ્ટન, ઓકે આલ્કાઇલ મર કેપ્ટન, આલ્કાઇલ મર કેપ્ટન મારું છે ને આ આલ્કાઇલ ગ્રુપ, બરાબર, એમાં આલ્કોહોલ હશે, આલ્કોહોલમાં ઓક્સિજનની જગ્યાએ થાયો આલ્કોહોલ લેવાનું, એને શું કહેવાય આલ્કાઇલ મર કેપ્ટન, પ્લસ પાણીની હાજરી, બરાબર, અહીંયા પાણીની હાજરી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, અને આ જે આલ્કાઇલ મર કેપ્ટન છે એ આણ્વીય દળને નિયંત્રિત કરશે, કોના, તો કે બ્યુના એસના, તો આણ્વીય દળ નિયંત્રિત કરે છે, તેથી ઓછા આણ્વીય દળ વાળો, તેથી ઓછા આણ્વીય દળ વાળો, ઓકે અહીંયા ઓછા આણ્વીય દળ વાળો નાના કદનો, જેમ કહી શકાય નાના કદનો અને ઊંચી સિદ્ધતા ધરાવતો, ઓકે ઊંચી સિદ્ધતા ધરાવતો ઇમનસન, ઓકે ઇમનસન, ખ્યાલ આવે છે ને, ઇમલસન આવશે, યસ ઇમલસન પ્રકારનો, અથવા તો અહીંયા તમે દ્રાવણ પણ ઘણી વાર આવે છે, બરાબર, પ્રકારનો પોલિમર બને છે, ખાસ યાદ રાખવાનું છે, બરાબર। આલ્કાઇલ મર કેપ્ટન પાણી આ છે મુક્ત મૂલક, આ નીચા દબાણે પ્રક્રિયા કરશો તો આ આલ્કાઇલ મર કેપ્ટન છે આણ્વીય દળને નિયંત્રિત કરે છે, એટલે ઓછા આણ્વીય દળ વાળો, નાના કદનો અને ઊંચી, ખાસ યાદ રાખજો, ઓકે નીચું દબાણ તો ઊંચી સિદ્ધતા ધરાવતો ઇમનસન પ્રકારનો પોલિમર બનાવે છે, બરાબર। તો આ લિક્વિડ ફોર્મ ની અંદર આ પોલિમર હશે, અહીંયા આપણે આયનીય યોગશીલ પ્રક્રિયા જ્યાં થાય છે ત્યાં આપણે લેશું શું, તો કે આલ્કાઇલ લિથિયમ, અહીંયા તમે જે આલ્કાઇલ મર કેપ્ટન લ્યો છો ત્યાં આલ્કાઇલ લિથિયમ, પ્લસ ખાસ યાદ રાખવાનું છે પાણીની ગેરહાજરી, અહીંયા પાણીની હાજરી છે ને અહીંયા પાણીની ગેરહાજરી છે, ખાસ યાદ રાખવાનું છે, બરાબર। તો વધુ અહીંયા આણ્વીય દળનું નિયંત્રણ કરતો આલ્કાઇલ મર કેપ્ટન નથી, એટલે વધુ આણ્વીય દળ વાળો, ઓકે વધુ આણ્વીય દળ વાળો એકદમ સખત સખત અને ફ્લેક્સિબલી
ફ્લેક્સિબિલિટી બરાબર એટલે કે લચક પણ હોય એકદમ ઓછું જોવા મળે ઓછો લચકીય લચકીય ગુણધર્મ ધરાવતો પોલિમર આપણને પ્રાપ્ત થાય છે જે ઉચ્ચા દબાણે ખ્યાલ આવે છે એકદમ સખત અને ઓછો લચકીય હવે અહીંયા ઊંચું છે તો ઓછો છે ખ્યાલ આવે છે નીચા છે તો ઊંચા છે એટલે બંને થોડોક લાસ્ટ જેનો ગુણધર્મ છે થોડો વિરુદ્ધ જોવા મળે આવી રીતના તમે યાદ રાખી શકો આ ઇમન્સન પ્રકારનો આ તો જેમ રબર જેવું હશે એવું ને એવું અહીંયા આપણને જોવા મળશે હવે જોઈએ કે આ કેમ બને છે તો ભાઈ સિમ્પલ છે તો સ્ટાયરીન બ્યુટાડાઈ રબર તો પેલા તો આપણે શું લખશું તો કે ચાર કાર્બન દેખાય છે વન અને થ્રી પોઝિશન ઉપર શું આપશું તો કે ડબલ બોન્ડ આપશું હવે આની પ્રક્રિયા આપણે કોના વડે કરવાની છે તો કે સ્ટાયરીન વડે સ્ટાયરીન કેવું કહેવાય તો કે અહીંયા ડબલ બોન્ડ અહીંયા સીએચ ટુ આવશે અહીંયા એક એસ આવશે સ્ટાયરીન આને હું કહેશો તો કે બ્યુટા વન થ્રી સિંગલ બોન્ડ હોય ત્યાં ડબલ બોન્ડ કરવાનો ડબલ બોન્ડ હોય ત્યાં સિંગલ બોન્ડ કરવાનો સીએચ ટુ સિંગલ બોન્ડ સીએચ ડબલ બોન્ડ સીએચ સિંગલ બોન્ડ સીએચ ટુ આને આપણે જોડી દઈએ તમે જોડી શકો અહીંયા આપણે ક્યાં જોડું ચાલો અહીંયા જોડી દઈએ હવે અહીંયા આપણે જોડવું હોય તો શું કરશું તો કે આ સી એચ ઓકે જે ટુ જ રહેશે અહીંયા ડબલ બોન્ડ નો સિંગલ બોન્ડ થઈ જશે અહીંયા રહેશે સી એચ અને આ જે છે સંયોજન એ આપણું બેન્ઝીન રિંગ જોડાય જશે અહીંયા આવી રીતના આગળ તમે જોડી શકો અને પાછળ જોડી શકો ખ્યાલ આવવો જોઈએ કે આ જે છે બેન્ઝીન જેવી રીતના ઓલામાં સીએન લાસ્ટ રહેતો એવી રીતના અહીંયા ફિનાઇલ લાસ્ટમાં રહેશે આ આપણો બની ગયો શું તો કે SBR ઓકે સ્ટાયરીન બ્યુટાડાઈ રબર અથવા તો બ્યુના એસ પણ જેને તમે કયો ખ્યાલ આવે છે તમને એટલી સમજ પડે છે ઓકે તો એટલી વસ્તુ લખી લો ચાલો અહીંયા બે ગુણધર્મ સમાય જશે તો એ ગુણધર્મ પણ આપણે કહી દઈએ આમના ગુણધર્મની વાત કરીએ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગુણધર્મ આમનો એ છે કે સંશ્લેષિત રબર વર્ગનો છે જે આપણે જાણીએ છીએ કે એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે નહીં તેલી પદાર્થો નકામું પાણી અને ઓઝોન પ્રત્યે ખૂબ જ સક્રિય છે બરાબર યાદ રાખજો તેલી પદાર્થો નકામું પાણી અને ઓઝોન પ્રત્યે ખૂબ જ સક્રિય છે સમજ પડે છે આ ઉપરાંત કુદરતી રબર કરતા આની સિદ્ધતા વધુ જોવા મળે છે બરાબર તો અહીંયા પોઈન્ટ એ લખશું કે સિદ્ધતા વધુ જોવા મળે છે કોના કરતા વધુ તો કે કુદરતી રબર કરતા ઓકે ખૂબ જ ઊંચી એકદમ ઉચ્ચ તણાવ ક્ષમતા ધરાવે છે બરાબર ખૂબ જ ઉચ્ચ તણાવ ક્ષમતા એ ધરાવે છે પ્રબળ ખેંચાણ ક્ષમતા પણ ધરાવે છે તાણી એકાય એટલે પ્રબળ જેને આપણે ખેંચાણ ક્ષમતા પણ કહીએ છીએ ખ્યાલ આવે છે તમને પ્રબળ આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ આમની અંદર છે એટલે આ શું ધરાવે છે તો કે પ્રબળ હાઇડ્રોજન બંધ ધરાવે છે બરાબર એમના જે મોનોમર હશે એમની વચ્ચે પ્રબળ આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ છે ઓકે અને જોડાયેલા હશે એટલે મજબૂતાઈ ઘણી હશે ઊંચા તાપમાને તેની સ્થિતિસ્થાપકતા એ જાળવી રાખે છે બરાબર તો હવે અહીંયા ગુણધર્મ ક્યાં લખું ચાલો આના ગુણધર્મ અહીંયા લખું છું બરાબર ઊંચા તાપમાને તેની સ્થિતિસ્થાપકતા એ જાળવી રાખે છે સમજ પડે છે ને લખવું પડશે લખી દઉં જાળવી રાખે છે ખ્યાલ આવે છે તમને ઓકે આ ઉપરાંત વિદ્યુત ક્ષમતા ખૂબ જ આની વધારે છે બરાબર વિદ્યુત ક્ષમતા ખૂબ જ
વધારે છે ઓકે યાની કે વિદ્યુતને સહન કરી નાખવાની આની ક્ષમતા ખૂબ વધારે છે જનરલ થી જનરલી આપણે સુધી વિદ્યુતને પહોંચવા દેતો નથી આ વાત થઈ કોની તો કે આમના ગુણધર્મોની હવે આના ઉપયોગોની વાત કરીએ તો આના ઉપયોગોની અંદર ઉપયોગ તો પહેલો ઉપયોગ બહુ સરસ મજાનો છે કે જો આનું આ ઇલેસ્ટોમર સ્વરૂપ હશે તો જે એનો ઉપયોગ હશે એ હશે હું તો કે ચ્યુંગમ આમ લખાય ને ચિંગમ ઓકે આ ચિંગમ ઓકે એ રબર કોટિંગ ચિંગમ રબર કોટિંગ કરવા માટે ઉપયોગી હોય છે બરાબર આને ઢોળી દે સરસ મજાનું ચિંગમ જેવું રબર કોટિંગ થઈ જાય અથવા પિગમેન્ટ ઓકે પિગમેન્ટ ઓકે તો પિગમેન્ટ ની અંદર પણ આનો ઉપયોગ થાય છે આ ઇમન સંકેત દ્રાવણ સ્વરૂપે હોય તો અને જો આ પ્રકારનો NBR હોય સોરી SBR હોય તો આમના ઉપયોગો હું અહીંયા લખું છું ઉપયોગો તો એમની અંદર જનરલી આવશે શું ટાયર બૂટ ચંપલ બૂટ ચંપલ ના સોલ ગાસ્કેટ ની બનાવટ માટે બરાબર એક તો આવશે ટાયર બૂટ ચપ્પલ બૂટ ચપ્પલ ના સોલ અને ગાસ્કેટ ની બનાવટ માટે બરાબર આ જે છે એ આ પ્રકારના SBR ના ઉપયોગ છે આ જે છે બરાબર જે આ પ્રકારના SBR ના ઉપયોગો છે એને ધ્યાનમાં લખવા ઓકે આ એમના ગુણધર્મ છે બે ગુણધર્મ ઉપર લખેલા છે આ વાત થઈ સેની તો કે સ્ટાયરીન બ્યુટા ડાઇના રબર ની ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય સમજ પડી જાય સાપી મારો મગજ ની અંદર પછી નેક્સ્ટ રબર તરફ આપણે જઈએ તો હવે આપણે વાત કરીએ 6 નંબર ના રબર ની આ રબર છે આપણું બ્યુટાઇલ રબર આ પણ સરસ મજાનું સંશ્લેષિત રબર છે જેને બનાવવામાં આવે આઈસો બ્યુટિલિન ઓકે આઈસો બ્યુટેન ખ્યાલ છે તમને કઈ રીતે લખાય આઈસો બ્યુટેન તો કે આ ત્રણ કાર્બન અને લાસ્ટ કાર્બન થી આગળ આ એક બે અને ત્રણ નંબર ના કાર્બન લાસ્ટ કાર્બન ના આગળના કાર્બન ઉપર એક કયું ગ્રુપ છે તો કે એક ગ્રુપ જે છે એ મિથાઇલ ગ્રુપ છે ખ્યાલ આવે છે ને તો અહીંયા આપણે બનાવવાનું છે શું તો કે બ્યુટિલિન ખ્યાલ આવે છે અને હું તમને સમજાવું તો આ રીતે વધારે સમજ પડશે કઈ રીતે પેલા આઈસો બ્યુટેન બનાવીએ ઓકે તો એક બે ત્રણ લાસ્ટ નંબર થી આગળના કાર્બન ઉપર એક મિથાઇલ ગ્રુપ હોય ઓકે અહીંયા CH3 CH3 અહીંયા S આને તમે શું કહેશો આઈસો બ્યુટેન કહેશો હવે આમાંથી આપણે બનાવવાનું શું છે તો કે આઈસો બ્યુટિલિન હવે આઈસો બ્યુટિલિન બનાવવું છે કઈ રીતે બનાવશું કેમ તો કે આપણે નાઇટ્રાઇલ રબર બનાવવાનું છે નાઇટ્રાઇલ રબર નો જે છે આ મોનોમર આઈસો બ્યુટિલિન છે તો અહીંયા એકદમ સિમ્પલ મેથડ છે શું અહીંયા કરવાનું છે ભાઈ તો કે અહીંયા જે કરવાનું છે એ અહીંયા એક જગ્યાએ આ લાંબી શૃંખલાની અંદર બ્યુટિલિન બરાબર બ્યુટિન છે ને એ બનાવવાનો છે એટલે આઈસો બ્યુટિન થઈ ગયું આ છે આઈસો બ્યુટેન ઓકે તો એની અંદર આઈસો બ્યુટિન કરવો હોય તો ચાલો હું અહીંયા ડબલ બોન્ડ આપી દઉં તો આ એક હાઇડ્રોજન ને રિમૂવ કરવો પડે અને અહીંયા કેટલા હાઇડ્રોજન આવે બે હાઇડ્રોજન હવે આપણે આને મોનોમર તરીકે યુઝ કરવો છે આઈસો બ્યુટિન તો આને આપણે જોઈએ છે હું માત્ર એટલું જોઈએ કારણ કે ડબલ બોન્ડ ને ખોલવાનો છે બરાબર તો આને આપણે ઉપર ટીંગાડી દઈએ તો આને મારે લખવું હોય તો આવી રીતના લખી શકું કેમ તો કે અહીંયા ડબલ બોન્ડ ઓકે આ CH2 આ રીતે લખી શકાશે ને ભાઈ તમને એક્ઝેક્ટ સમજ પડે છે ઓકે અહીંયા ઉપર આ કાર્બન ઉપર અહીંયા એક મિથાઇલ ગ્રુપ ટીંગાડી દો અહીંયા એક મિથાઇલ ગ્રુપ ટીંગાડી દો આને લગાડી દો આ આઈસો બ્યુટિન છે આની પ્રક્રિયા કરવાની છે ભાઈ કઈ પ્રક્રિયા કરવાની કેટાયોનિક યોગશીલ પ્રક્રિયા કેટાયોનિક યોગશીલ હોમો થશે ને હોમો પોલિમરાઇઝેશન પ્રક્રિયા શું થશે આ ડબલ બોન્ડ ને તોડી દો અને બંને બાજુ જોડી દો આમ
આમ અહીંયા એક મિથાઇલ ગ્રુપ, અહીંયા એક મિથાઇલ ગ્રુપ, બ્રેકેટ ક્લોઝ, ઇસકો બોલતે હે બ્યુટાઇલ રબર. તમે એક્ઝેક્ટ સમજી ગયા, ખ્યાલ આવે છે. આમના ગુણધર્મ ની વાત કરીએ તો પેલો ગુણધર્મ આવે છે જે સાખીય છે. કેવો છે? સાખીય. યાદ રાખજો. બીજો ગુણધર્મ આવશે થર્મોપ્લાસ્ટિક પ્રકારનો છે. ખાસ યાદ રાખજો, પેલું જ રબર જેમાં થર્મોપ્લાસ્ટિક આવ્યું, ખ્યાલ આવે છે ને? ઓકે. એના પછી આમનો ત્રીજો ગુણધર્મ છે કુદરતી રબર કરતા સારો એકદમ સ્થિતિસ્થાપક છે. બરાબર. તો સ્થિતિસ્થાપકતા નો ઓકે ગુણધર્મ ગુણ સારો છે. કોના કરતા સારો? તો કે કુદરતી રબર કરતા. અને ફોર્થ, પાણી પ્રત્યે, ખાસ યાદ રાખવાનું છે, બરાબર, પાણી પ્રત્યે નિષ્ક્રિય છે. પાણી સાથે એને કઈ લેવા દેવા છે નહીં, સમજ પડે છે? અને આના ઉપયોગો એકદમ સિમ્પલ ઉપયોગો છે. ઉપયોગો એમની અંદર કુદરતી રબરના સ્થાને આને વાપરી શકાય છે. એક જ ઉપયોગ છે જે છે કુદરતી રબરના સ્થાને વાપરી શકાય છે. લખું, યસ, વાપરી શકાય છે. ખ્યાલ આવી જાય કે ના ખ્યાલ આવી જાય? આ આપણો થયો બ્યુટાઇલ રબર. સાપી તો મગજ ની અંદર એકદમ સિમ્પલ છે, આવડી જાય એવું. ઓકે. તો હવે આપણે વાત કરીએ સાત નંબરના રબરની, બરાબર, જે જનરલી તમારી કદાચ એનસીઆરટી ની અંદર હશે નહીં. ઓકે. એક્રિલાઇટ. શું? એક્રિલાઇટ, અથવા તો એનું આપણે મોનોમર બનાવવો હોય એના આધારિત નામ કેવું હોય તો પોલીમિથાઇલ. પોલીમિથાઇલ. ઓકે. પોલીમિથાઇલ મિથાક્રિલેટ. મિથાક્રિલેટ આ એમનું પ્રોપર નામ છે, ખ્યાલ આવે છે? તેને એક્રિલાઇટ કહેવાય, પોલીમિથાઇલ મિથાક્રિલેટ કહેવાય. ઘણી વાર તેને ઓકે પ્લેક્સી પ્લેક્સી ગ્લાસ પ્લેક્સી ગ્લાસ પણ કહેવામાં આવે, ખ્યાલ આવે છે ને? પ્લેક્સી ગ્લાસ. ને ઘણી વાર તેને પરસેક્સ કહેવામાં આવે. શું કહેવામાં આવે? પરસેક્સ કહેવામાં આવે છે. આ બધા એના ડિફરન્ટ ડિફરન્ટ નામ છે. હજી એક નામ છે, આઈ થિંક એને કહેવાય ખૂ, તો કે લ્યુસાઇટ. યસ, લ્યુસાઇટ. ઓહો, જાજા નામ છે, બરાબર, જે એક્રિલાઇટ ના નામથી ખૂબ જ ફેમસ છે. જેને પોલીમિથાઇલ મિથાક્રિલેટ કહેવાય એ નામ પણ ફેમસ છે. ઓકે. એને લેપ્સિગ્લાસ અથવા પરસેક્સ અથવા તો લ્યુસાઇટ, બરાબર, એક એમિનો એસિડ એના જેવું જ નામ આવે, લ્યુસિન આઇસોલ્યુસિન, એના ઉપરથી યાદ તમે રાખી શકો. ઓકે, ગુડ. તો આ જે છે એની આપણે વાત કરીએ એને જનરલી લખવામાં આવે શું? તો કે પી એમ એમ એ, ખ્યાલ આવે છે ને? પોલીમિથાઇલ મિથાક્રિલેટ. અહીંયા અનો એક ઉચ્ચાર થાય એના માટે એ છે, સમજ પડે છે? ઓકે. તો આના માટે આપણે એનો મોનોમર બનાવીએ, ખ્યાલ આવે છે? ઓકે. પોલીમિથાઇલ મિથાક્રિલેટ. હવે જે આ સંયોજન છે એના માટે આપણે વાત કરીએ તો એકદમ સિમ્પલ છે. એક, બે અને આ બાજુ ત્રણ કાર્બન, અહીંયા આ પ્રકારનું ગ્રુપ. ઓકે. યાની કે એસિટેટ ગ્રુપ છે, અહીંયા ઓક્સિજન, અને એની સાથે આ મિથાઇલ ગ્રુપ જોડાયેલું છે, અને ટુ પોઝિશન ઉપર એક મિથાઇલ ગ્રુપ છે. આ રીતે આમનું બંધારણ આપણને જોવા મળે છે. હવે આ બંધારણની અહીંયા વાત કરીએ તો અહીંયા આપણને ડબલ બોન્ડ જોવા મળે. હાઇડ્રોજન ને ટીંગાળી દઈએ, અહીંયા ટુ હાઇડ્રોજન છે, અહીંયા એક ને, અહીંયા ને. ઓકે. બાકી બધું રેડી છે. ઓકે. આમનું આઈયુપીએસી નામ શું થાય ભાઈ? તો કે સિમ્પલ છે. આ શું છે? તો કે મિથાઇલ. ઓકે, મિથાઇલ. ઓકે. આને વન નંબર આપશો, ટુ નંબર આપશો અને થ્રી નંબર આપશો, કારણ કે એસ્ટર ડબલ બોન્ડ પહેલા આવે એટલે આ બધું થી નંબર આપવું પડે. આ તો એક ગ્રુપ છે. ઓકે. તો આ આખું એસ્ટર લખ્યું, તો આ મિથાઇલ, તો આગળ લખવું પડશે મિથાઇલ, બરાબર. હવે ટુ ઉપર શું છે? તો કે ટુ પણ મિથાઇલ છે, એટલે મિથાઇલ ટુ મિથાઇલ. એક, બે અને ત્રણ કાર્બન. ત્રણ કાર્બન તો શું થાય? પ્રોપેન થાય, એટલે પ્રોપ. ઓકે. ટુ ઉપર શું છે? ઇન, અને વન ઉપર ઓએટ, ખ્યાલ આવે છે? તો શું થાય? તો કે ઇનોએટ, ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? સમજ પડે છે?
मिथाइल टू मिथाइल प्रोप इनोएट समझ पड़े छे आ मिथाइल तो ए आवी गयो मिथाइल ओके एक बे ने तण कार्बन એટલે प्रोप એમની અંદર 2 ઉપર મિથાઇલ यानी कि 2 મિથાઇલ समझ पड़े छे आने તમે કૌંસ માં લખો તો એ મને વાંધો નથી 2 મિથાઇલ પ્રોપ ઇનોએટ જો 2 મિથાઇલ પ્રોપ ઇનોએટ અને અહીંયા હું છે તો કે મિથાઇલ સમજ પડી ગઈ આમનો આયુપીએસી નામ છે હવે સિમ્પલ શું કરવાનું છે આનું તો કે બહુલીકરણ કરવાનું અહીંયા ચાલો શબ્દ વાપરું બહુ डबल बॉन्ड ऑक्सीजन हे ए मोर इलेक्ट्रोनेगेटिव हे ख्याल आए एटले ऑक्सीजन खेची लेसे ऑक्सीजन खेची लेसे एटले आ डबल बॉन्ड क्या तो के अहींया संयुग्मन जोवा मळे बराबर डबल बॉन्ड सिंगल बॉन्ड डबल बॉन्ड એટલે સ્થાયીતા માટે આ ક્યાં આવશે અહીંયા આવશે ના બોન્ડ અહીંયા જશે સિમ્પલ એટલી પ્રક્રિયા થશે જો હું લખું છું CH2 ઓકે હવે ડબલ બોન્ડ કુદીને અહીંયા આવે છે એટલે આ કાર્બન મિથાઇલ તો એજ ઇટ ઇઝ રહેશે ઓકે એટલે અહીંયા હું થઈ ગયા ભાઈ ડબલ બોન્ડ આ કાર્બન અહીંયાથી ડબલ બોન્ડ ઓક્સિજન લઈ લે છે એટલે ઓક્સિજન ઉપર શું આવશે ભાઈ નેગેટિવ ચાર્જ આવશે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં બાકી જેમ છે એમનો એમ ख्याल आवे छे बस आवा प्रकारनो बंधारण अहीं आपणने बनेलू जोवा मळे छे हवे अहींथी आ एक हाइड्रोजन छे ए रिमूव थशे अने आ आवा n टाइम अणु जोडाई जशे हाइड्रोजन तमे अहींया पण जोडी सको अने शुं थशे तो के आ मिथाइल टू मिथाइल प्रोपिनोएट छे आम थई गयुं तो के पॉलीमिथाइल मिथाक्रिएट अथवा तो पॉलीमिथाइल टू मिथाइल प्रोपिनोएट ओके जेने आपणे शुं कहीए छीए એક્રિલાઇટ કહેવામાં આવે છે ઓકે તો આના ગુણધર્મની વાત કરીએ ભાઈ એક જ પ્રકારનો મોનોમર છે તો એને શું કહેવાય તો કે હોમો શું કહેવાશે હોમો અને યોગશીલ પ્રક્રિયા થાય છે એટલે હોમો યોગશીલ પોલિમર એને કહેવામાં આવે બીજી વાત અહીંયા કરીએ તો સખત પારદર્શક છે બરાબર આ એકદમ સખત છે આ ઉપરાંત પારદર્શક છે અને ખાસ યાદ રાખવાનું છે प्रकाश नु उत्तम प्रसरण करी सके तेवो पदार्थ छे आमाथी प्रकाश एकदम सरलताथी पसार थाय एटलो सरस पारदर्शक छे बराबर तो प्रकाश नु उत्तम सारामां सारू प्रसरण करी सके तेवो पॉलीमर छे खास याद राखजो पॉली मिथाइल मिथाक्रिलेट मिथाइल मिथाक्रिलेट ओके एना पछी आपणे वात करीए तो एना पछी तो हवे अहींया कंई जोवा मळतुं नथी खास आना उपयोगो तमारे याद राखवाना छे ओके मात्र अने मात्र नीट अने जेईई माटे गुजरात बोर्ड नी अंदर आई थिंक आ एटलो डिटेल एनी अंदर छे ने पहेलो उपयोग छे साइन बोर्ड बराबर साइन बोर्ड चमकदार बोर्ड आवे ने एनी बनावट नी अंदर आनो उपयोग थाय उपरांत लेंस नी बनावट नी अंदर पण आनो उपयोग थाय आंखमां लेंस पहेरवाना आवे ने ए पारदर्शक होवाथी पारदर्शक डोम बराबर पारदर्शक डोम डोम पर पहला खबर पारदर्शक ट्रांसपेरेंट पड़दा आवे आ बधा डोम बनावट नी अंदर आनो उपयोग थाय उपरांत खास याद राखवानुं छे एरक्राफ्ट 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 तो एरक्राफ्ट એટલે કે જે હવાઈ જહાજ હોય એના પ્લેન સરસ મજાના જે કાચ હોય આ કાચ જે એર નું રક્ષણ કરીએ કે એવા મજબૂત એકદમ હશે સખત અને ટ્રાન્સપરન્ટ હશે એની બનાવટની અંદર અહીંયા ઉપયોગ થાય અને આ ઉપરાંત પ્લાસ્ટિક આ સેવટે છે તો પ્લાસ્ટિક જ ને પ્લાસ્ટિક ઝવેરી ઓકે ઝવેરી બનાવટની અંદર ઉપયોગ આનો થાય લખી નાખો ઓકે આના પછી જે જોવાનું છે પોલી અહીંયા મિથાઇલ છે બરાબર તો પોલી મિથાઇલ ઇથાક્રિલેટ ની આપણે વાત કરવાની છે સિમ્પલ એઝ ઇટ ઇઝ બંધારણ રહેશે અહીંયા શું આવી જશે તો કે અહીંયા ઇથાઇલ ગ્રુપ આવી જશે અને એના ગુણધર્મો આપણે થોડા ચેન્જ કરવાના છે ઓકે અને ચાપી મારો તો વાત કરીએ 8 નંબર ના પોલિમર ની એકદમ આને મળતો અને સિમિલર એ પોલિમર આવે છે બરાબર પોલિમિથાઇલ મિથાક્રિલેટ છે ને ઓકે ઇથાઇલ ઇથાક્રિલેટ કરી દેવાનું છે શું કરી દેવાનું છે તો કે પોલી ઇથાઇલ ઇથાક્રિલેટ ખ્યાલ આવે છે ને આ નામ એમનું છે નહીં આવું બધું કઈ યાદ રાખવાનું એટલું બધું લાંબુ લાંબુ છે નહીં માત્ર
પોલીઇથાઇલઇથાક્રિલેટ ખ્યાલ આવે છે ને આને ભેગું રાખજો યસ આખે આઠ નંબર નો પોલીમર શું કરવાનું છે તો કે આના ગુણધર્મ આપણે બદલી નાખીએ યસ ગુણધર્મ માં તો ફેરફાર થશે ને નામમાં પણ ફેરફાર થશે ઓકે નામ પણ આપણે ચેન્જ કરી નાખીએ ઓકે નામની અંદર કેટલો ફેરફાર થશે યસ એટલો ખાલી ફેરફાર થશે વધારે ફેરફાર થશે નહીં હવે અહીંયા આપણે શું કરવાનું છે જોઈ લઈએ યસ તો અહીંથી આપણે મિથાઇલ ને કાઢીને ક્યાં લગાડી દેશું તો કે અહીંયા મિથાઇલ છે એને હું બનાવવો પડશે તો કે ઇથાઇલ બનાવવો પડશે ઓકે બનાવી દીધો મિથાઇલ ને ઇથાઇલ બનાવી દીધો બસ બીજું કઈ નથી કરવાનું બની ગયું આમનું નામકરણ કરવું હોય તો શું થાય તો કે અહીંયા સિમ્પલ હું લગાડી દેવાનું છે ઇથાઇલ તો ઇથાઇલ બની ગયો ઇથાઇલ દેખાય ઇથાઇલ એક બે ને ત્રણ ઓકે પ્રોપ ઇનો એટ એકદમ સિમ્પલ છે આવડી ગયું યસ બાય વન ગેટ વન ફ્રી અહીંયા ઘણી વાર આની જગ્યાએ સી ટુ એસ ફાઈવ આવી રીતના પણ લખેલું હોય તમે જાણો છો ઓકે ખ્યાલ આવશે પોલિમરાઇઝેશન પ્રક્રિયા થશે ને શું બનશે તો કે અહીંયા ભાઈ એવું જ બનશે ને આને રિમૂવ કરો ખ્યાલ આવે છે અહીંયા શું કરશો ભાઈ તમે તો કે CH2 આવું કરીને જોડી દેશો ઓકે બાકી બીજું કઈ અહીંયા ફેરફાર જોવા મળતો નથી આ પણ આનો પહેલો જ ગુણધર્મ સેમ્પલ છે હોમોયોગસિલ પોલિમર ખ્યાલ આવે છે હોમોયોગસિલ પોલિમર છે ઓકે આ ટ્રાન્સપરન્ટ નથી બરાબર સખત તો છે સખત અને શું છે તો કે રબર ની જેવો છે બરાબર સખત અને રબર જે ગ્લાસ આવે ને એની બનાવટ ની અંદર ઘણી વાર આનો ઉપયોગ કરી શકીએ બરાબર સખત અને રબર જેવું કામ કરે છે અને આના ઉપયોગ ની અંદર સિમ્પલ કુદરતી રબર ની અવેજીમાં વાપરી શકાય ઓકે જ્યાં કુદરતી રબર ની અવેજીમાં વાપરી શકાય છે ખ્યાલ આવે છે કુદરતી રબર ની અવેજીમાં પોલીઇથાઇલઇથાક્રિલેટ ઓકે અહીંથી એક કાઢીને અહીંયા લગાડી દેવાનું બાકી જેમ છે એમનું એમ સેમ પેટર્ન થી તમારો ઓકે જે પોલિમર છે પોલિમર બની જશે અને આ રબર જેમ છે એટલે જેનો ઉપયોગ પણ એના જેવો છે પેલો ટ્રાન્સપરન્ટ હતો પ્રકાશ નું પ્રસરણ કરી શકતો એટલે એરક્રાફ્ટ ની અંદર એને આપણે વાપરતા હતા તો આજનો લેક્ચર આપણે એટલે સુધી રાખીએ હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચર ની અંદર ત્યાં સુધી સરસ મજાના રહો વાંચતા રહો લખતા રહો ઓકે અને સારું સારું ખાતા પણ રહો તો ઓકે ચાલો આવજો જય હિન્દ.